नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? आजे आपणे धोरण 7 मां विषय हिंदी एकम नंबर 6 जेनुं नाम छे मालवजी फौजदार। विद्यार्थी मित्रों, मालवजी फौजदार एक पात्र छे, पात्रनुं नाम छे, तेना विषे आ आखो एकम बनाववामां आव्यो छे। एक नाटक रूपे अहीं रजू करवामां आव्युं छे। तो तेनो साहित्य प्रकार आपणे कयो कहीशुं? तो के साहित्य प्रकार एकांकी थाशे। आपणे जेवी रीते 15मी ऑगस्ट 26मी जान्युआरी होय त्यारे आपणे नाटक भजवीए छीए, बराबर छे? विद्यार्थी मित्रो तैयारी करी स्टेज पर नाटकनी सारी रीते रजूआत करे छे, ते तमे रजू करी शको एवुं नाटक अहीं बतावामां आव्युं छे। तो चालो आजे आपणे आज समझवानुं छे। તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો, પેજ નંબર 33 પર આપણો આ એકમ છે, આપણે તેની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ કે આ નાટકમાં આ એકાંકીમાં કેટલા પાત્રો આવે છે। તો કે તેમાં છે શિવાજી, ત્યાર પછી માલવજી, તાનાજી અને દરબાર। આ ચાર પાત્રો અહીં આપવામાં આવેલા છે। ચાર પાત્રો વચ્ચેનો સંવાદ છે તે જ આપણું નાટક છે। તો ચાલો આપણે એકમની શરૂઆત કરીએ। પ્રસ્તુત એકાંકી મેં એક છોટે બાલક માલવજી ફોજદાર કી નિર્ભયતા, પ્રતિજ્ઞા પાલન, કર્તવ્ય ભાવના ઓર માતૃ પ્રેમ પ્રસ્તુત કિયા ગયા હૈ। આ એકાંકીમાં એક નાનકડો બાળક કોણ છે? તો કે માલવજી ફોજદાર, તે એક કિશોર અવસ્થાનો છોકરો છે, કિશોર છોકરો છે, યુવાન છોકરો છે। આ નાનકડા છોકરામાં રહેલી નિર્ભયતા, નિર્ભયતા એટલે શું? તો કે તેનામાં ડર રહેલો નથી, તે પોતે નિડર છે। પ્રતિજ્ઞા પાલન, પ્રતિજ્ઞા એટલે શું? કોઈ પણ સંકલ્પ કરવો, તેને આપણે પ્રતિજ્ઞા કહી શકીએ। તો પ્રતિજ્ઞા કર્યા પછી તેને પૂર્ણ કરવા માટેની તેમની ક્ષમતા, તે પ્રતિજ્ઞા પાલનની પણ વાત અહીં કરી છે। કર્તવ્ય ભાવના, પોતાનું કર્તવ્ય તે સમજે છે, અને આ સિવાય માતૃપ્રેમ, જે માલવજી ફોજદાર છે તેની માતા પ્રત્યેનો પ્રેમ છે તે પણ અહીં બતાવવામાં આવ્યો છે। સાથ મે મરાઠા સામ્રાજ્ય કે મહારાજા છત્રપતિ શિવાજી કી ઉદારતા ઓર રાષ્ટ્રપ્રેમ કો ઉજાગર કિયા ગયા હૈ। મરાઠા સામ્રાજ્યના મહારાજા કોણ હતા? તો કે છત્રપતિ શિવાજી। શિવાજી વખતની આ વાત છે। શિવાજીમાં રહેલા ગુણો, કે તેની ઉદારતા અને તેનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ છે તે પણ આ એકાંકીમાં બતાવ્યો છે। શિવાજી મહારાજ કે સેનાનાયક તાનાજી કી સ્વામી ભક્તિ કો ભી પ્રસ્તુત કિયા ગયા હૈ। શિવાજી મહારાજના સેના નાયક, આપણે જેને સેનાપતિ કહીએ, તેની સ્વામી ભક્તિ એટલે કે પોતાના મહારાજ જે શિવાજી મહારાજ છે તેના પ્રત્યેની ભક્તિ, તેના પ્રત્યેનું સમર્પણ અહીં રજૂ કર્યું છે। તો ચાલો હવે આપણે આ એકમની શરૂઆત કરીએ। સૌથી પહેલું તો પાત્રો છે, તો પાત્રો વિશે આપણે વાત કરી લીધી। પાત્રો કેટલા છે? શિવાજી, માલવજી, તાનાજી અને દરબાર, આટલા પાત્રો છે। પહેલા દ્રશ્ય, પહેલું દ્રશ્ય આવે છે આપણે નાટક ભજવતી વખતે સ્ટેજ પર જે દ્રશ્ય તૈયાર કરીએ છીએ તેવું પહેલું દ્રશ્ય અહીં બતાવ્યું છે। તે દ્રશ્ય કેવું બતાવવાનું છે? તો કે એક સુસજ્જિત કમરે મેં શિવાજી એક પલંગ પર સો રહે હૈ। શિવાજી મહારાજનો શયનખંડ છે અને તેને સુસજ્જિત એટલે કે શણગારેલો છે તે કમરામાં, એટલે કે તે રૂમમાં પલંગ પર શિવાજી મહારાજ સૂઈ રહ્યા છે। સામે ભવાની કા ચિત્ર લટક રહા હૈ, જ્યાં શિવાજી મહારાજ સૂતા છે તેની સામે જ ભવાનીનું ચિત્ર લટકે છે। પાસ હી કિશોર આયુ કા માલવજી હાથ મે નંગી તલવાર લીએ હુએ શિવાજી કી હત્યા કરને કે લીએ તત્પર હૈ। તેની પાસે જ
માલવજી આજે છોકરો છે કિશોર અવસ્થાનો છોકરો તે પોતાના હાથમાં ખુલ્લી તલવાર લઈ અને શિવાજીની હત્યા કરવા માટે તલવાર ઉગામે છે। શિવાજી એક ભયાનક સ્વપ્ન દેખકર અચાનક આંખે મલતે ઉઠ બેઠતે હૈ। શિવાજી સૂઈ રહ્યા હોય છે તેની પાસે આ માલવજી ફોજદાર છે તે ઉભેલો હોય છે તેના હાથમાં ખુલ્લી તલવાર છે અને તે શિવાજીને મારવા માટે જાય છે। ત્યાં જ શિવાજી એક ખરાબ સ્વપ્ન જોઈ અને અચાનક જ ઉઠી જાય છે। માલવજી ઉન પર વાર કરતા હૈ। શિવાજીની આંખો અચાનક જ ખુલી જાય છે। માલવજી તેના પર વાર કરવા જાય છે એટલે કે તેને મારવા જાય છે। પીછે સે તાનાજી આકર ઉસકા હાથ પકડી લેતે હૈ। પાછળથી તે જ સમયે તાનાજી આવે છે અને તેનો હાથ પકડી લે છે। શિવાજી પ્રેમ ભરી દ્રષ્ટિ સે તાનાજી કી ઓર દેખતે હૈ। શિવાજી પોતાની પ્રેમ ભરી દ્રષ્ટિથી તાનાજી સામે જુએ છે। શિવાજી કહે છે આશ્ચર્ય કરતે હુએ તુમ કોણ હો વત્સ। વત્સ એટલે બાળક અથવા તો બેટા। શિવાજી આશ્ચર્યચકિત થઈ અને પૂછે છે કે બેટા તું કોણ છો। બાળક કહે છે વીરતાપૂર્વક મેરા નામ માલવજી હૈ। જે સામે ખુલ્લી તલવાર લઈ અને ઉભેલો છે તે બાળક વીરતાથી કહે છે કે મારું નામ માલવજી છે। શિવાજી કહેતે હૈ ગંભીર સ્વર મેં માલવજી જાનતે હો ઇસ અપરાધ કે લીએ તુમ્હે ક્યા દંડ ભોગના હોગા। શિવાજી એકદમ ગંભીર થઈ અને તે છોકરાને કહે છે કે તું જાણે છે કે આ અપરાધ માટે તને કયો દંડ મળશે, કઈ સજા તને મળશે। માલવજી કહેતા હૈ નિર્ભયતાપૂર્વક મૃત્યુ। માલવજી સહેજ પણ ડર્યા વગર જવાબ આપે છે કે મૃત્યુ। એ સિવાય બીજું શું? શિવાજી કહે છે મૃત્યુ દંડ પાને સે પહેલે તુમકો મુજે એક વાત બતાની હોગી। શિવાજી કહે છે કે તને મૃત્યુ હું આપું તેના પહેલાં તારે મને એક વાત કહેવી પડશે। માલવજી કહે વાહ ક્યા। માલવજી શિવાજીને પૂછે છે કે તે શું। શિવાજી કહે છે તુમ્હારી બાતો ઓર ચાલ ઢાલ સે જાન પડતા હૈ કે તુમ વીર પુત્ર હો, સત્યવાદી હો, ઇસસે મુઝે આશા હૈ કે તુમ ઝૂઠ નહીં બોલોગે। શિવાજી કહે છે કે તારી વાતો પરથી મને લાગે છે કે તું વીર પુત્ર છો, સત્યવાદી પણ છો, એટલે જ મને આશા છે કે તું ખોટું બોલશે નહીં। વિદ્યાર્થી મિત્રો, આ એકાંકીની શરૂઆત કેવી રીતે થાય છે? તો કે શિવાજી મહારાજ પોતાના શયનખંડમાં સૂતા હોય છે, માલવજી પોતાની ખુલ્લી તલવાર લઈ અને તેને મારવા માટે જાય છે। મારવા માટે જ્યાં ઘા કરવા જાય છે ત્યાં જ અચાનક શિવાજીની આંખો ખુલી જાય છે। શિવાજી માલવજીને કહે છે કે તારા ચાલ ઢાલ પરથી તને જોતા જ એવું લાગે છે કે તું વીર પુત્ર છો, સાથે સાથે સત્યવાદી પણ હોય, તેનાથી મને વિશ્વાસ છે કે મારી વાતનો તું સાચો જવાબ આપીશ। માલવજી કહેતે હૈ જો વાત સત્ય હૈ ઉસે મેં અવશ્ય બતા દૂંગા, ઇસમેં છિપાને કી ક્યા વાત હૈ। માલવજી સહેજ પણ ડર્યા વગર તેને વાત કરે છે। શિવાજીને કહે છે કે જે સાચું હશે તે હું તમને કહીશ, તેમાં ડરવાનું શું છે અને તેમાં છુપાવવાનું પણ શું હોય। શિવાજી કહેતે હૈ યુવક મુજે માર કર ક્યા મરાઠા સામ્રાજ્ય કે માલિક બનના ચાહતે થે। શિવાજી માલવજીને પૂછે છે કે છોકરા તું મને મારી અને શું મરાઠા સામ્રાજ્યનો માલિક બનવા માગે છે, મહારાજ બનવા માગે છે? માલવજી કહેતે હૈ નહીં। માલવજી ના પાડે છે। શિવાજી કહેતે હૈ ક્યા મેને તુમ્હે કોઈ હાનિ પહોંચાને કી ચેષ્ટા કી।
શિવાજી મહારાજ માલવજીને પૂછે છે કે મને મારવાનું કારણ શું? શું તું મને મારી અને મરાઠા સામ્રાજ્ય પર રાજ કરવા તેનો મહારાજ બનવા ઈચ્છે છે? તો માલવજી ના કહે છે. ત્યાર પછી શિવાજી કહે છે કે શું મેં ક્યારે પણ તને હાનિ પહોંચાડવાની, તને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી? क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा पर धब्बा लगाया है? सो मैं मारी राष्ट्रभक्ति में राष्ट्र ने साचवा में कई खामी राखी छे? मालव जी कहते हैं महाराज यह सब कुछ नहीं. मालव जी कहे छे कि महाराज आवो कई बाण नथी. शिवाजी कहते हैं फिर तुम्हारे मन में क्या बात थी? શિવાજી છોકરા ને પૂછે છે કે તું મને મારવા આવે છે તો તારા મનમાં કઈક વાત તો હશે ને? તો પછી આ બધું કઈ મેં જે કહ્યું તે કઈ નથી, તો પછી તારા મનમાં કઈ વાત છે? માલવજી કહેતે યદિ આપ પૂછતે હી હૈ તો સુનિયે. હવે માલવજી પોતાના મનમાં રહેલી વાત કરે છે. તે શિવાજીને કહે છે કે જો તમે પૂછો જ છો તો પછી સાંભળો. मेरे पिता आपकी सेना में सिपाही थे. मालव जी ना पिता छे ते शिवाजी महाराज नी सेना मा सिपाही हता. सिपाही यानी कि सैनिक. उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दिए. मालव जी ना पिताए देश की रक्षा माटे पोताना प्राण छे ते न्योछावर करी दीदा, પોતાનું જીવ આપી દીધો. આજ ઉનકો મેરે મરે હુએ 2 વર્ષ હો ગયે. આજ તેના પિતા ગુજરી ગયા, મરી ગયા, તેને 2 વર્ષ થયા. ઇસ સમય ઘર મે મે ઓર મેરી માતા કેવલ 2 પ્રાણી હૈ. આ સમયે અત્યારે અમારા ઘરમાં હું અને મારી માતા 2 જ રહીએ છીએ. आज 3 महीनों से हम दोनों को पेट भर अन्न मिलना दुभर हो गया है. दुभर यानी कि दुर्लभ. 3 महीना थी हमने बेने मने अने मारी माता ने पेट भरी ने जमवानू मळवू दुर्लभ थई गयू छे, એટલે કે अतिशय मुश्किल થઈ ગયું છે. इस संसार में मनुष्य सब कुछ सहन कर लेता है, परंतु पेट की भूख सहन नहीं कर सकता. मालव जी बात करे छे शिवाजी ने कि आ संसार मा मानस बद्धु सहन करी सके छे, परंतु पेट नी भूख सहन करी सकतो नथी. मैं इसी विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझसे कहा कि यदि तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा. માલવ જી આજ વિચારી રહ્યો હતો ત્યાં એક સૈનિકે આવી અને તેને કહ્યું કે જો તું શિવાજી મહારાજનો વધ કરી દે તો તને ધન યાની કે પૈસા આપશું. મહારાજ ઇસી લાલચ મે પડકર મે આપકી હત્યા કરને કે લિયે યહાં આયા થા. શિવાજી મહારાજ ને તે સાચી વાત કરે છે કે મહારાજ આ ધન આ પૈસાની લાલચથી જ હું અહીં તમારી હત્યા કરવા માટે આવ્યો હતો. કિંતુ અચાનક ઉસી સમય આપકી આંખે ખુલી ગઈ. પરંતુ અચાનક તે જ સમયે તમારી આંખો ખુલી ગઈ. શિવાજી મહારાજ માલવજીને પૂછે છે કે મારી હત્યા કરવા માટેનું કારણ શું? શું મેં ક્યારે તને હાનિ પહોંચાડવાની કોશિશ કરી છે, તને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે? તો બાળક ના પાડે છે. ત્યાર પછી શિવાજી મહારાજ કહે છે કે મેં મારા કર્તવ્યમાં મારી રાષ્ટ્રભક્તિમાં કંઈ ખામી આવી કે જેના લીધે તું મને મારવા ઈચ્છે છે? ત્યારે પણ માલવજી ના કહે છે. ત્યાર પછી માલવજી સાચો જવાબ આપે છે અને કહે છે કે મારા પિતાજી તમારી સેનામાં સૈનિક હતા, સિપાહી હતા. તેનું મૃત્યુ દેશભક્તિ માટે થયું. દેશ માટે તેણે પોતાનું જીવ ગુમાવ્યો. આજે મારા ઘરમાં હું અને મારી માતા બંને રહીએ છીએ. લગભગ 3 મહિના થયા પેટ પૂરતું જમવાનું અમારા માટે દુર્લભ થઈ ગયું છે, યાની કે બહુ મુશ્કેલ થઈ ગયું છે મળવું. આવી પરિસ્થિતિમાં માણસ શું કરી શકે? હું એ જ વિચારતો હતો
માણસ થી બધું સહન થાય પરંતુ પેટની ભૂખ સહન કરવી ખૂબ મુશ્કેલ છે તે થતી નથી। આ સમયે એક સૈનિકે માલવજી આગળ જઈ એની પાસે જઈ અને કહ્યું કે જો તું શિવાજી મહારાજની હત્યા કરે તો હું તને ધન આપીશ। આ ધનની લાલચમાં માલવજી શિવાજીની હત્યા કરવા માટે આવે છે। આ રીતે પોતાની સાચી વાત તે શિવાજીને કહે છે। શિવાજી કહેતે હૈ તાનાજી इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो। शिवाजी कहते हैं जब तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आए। आ छोकरा मालव जी नी बात सांभळी अने शिवाजी तेने कहे छे के तने आटलु बधु कष्ट यानी के संकट दुख आटलु बधु दुख हतु तो तू मारी पासे केम ना आव्यो। मालव जी कहते हैं महाराज मेरे आने की क्या आवश्यकता थी। जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गवा दिए उसके परिवार के पालन पोषण की चिंता करना तो आपका ही कर्तव्य था। मालव जी शिवाजी ने केवो जवाब आपे छे के महाराज मेरे आने की क्या आवश्यकता थी। आवश्यकता एटले के शुं जरूरत हती। મારા આવવાની શું જરૂર હતી। તમારે તમારી સાથે રહી અને જે માણસે જે સૈનિકે પોતાનો જીવ ગુમાવ્યો છે તો તેની પાછળ રહેલા તેના ઘરના માણસોની જવાબદારી તો તમારી પોતાની બને। આ રીતે પોતે શિવાજી મહારાજને કર્તવ્ય સમજાવે છે। બાલક કી નિડરતા કો મન હી મન સરાહતે હુએ દિખાવટી રોષ સે। અહીં શિવાજી મહારાજ તેને આ માલવજી પર ગર્વ થાય છે અભિમાન થાય છે તેની નિડરતા તેને ખૂબ જ ગમી જાય છે પણ ખોટો દેખાવ કરે છે શેનો ગુસ્સો કરવાનો। શિવાજી કહેતે હૈ તાનાજી ઇસ બાલક કો લે જાકર જેલ ખાને મે બંધ કર દો કલ ઇસે મૃત્યુ દંડ દિયા જાયેગા। શિવાજી તાનાજી ને હુકમ કરે છે કે આ છોકરાને લઈ જઈ અને જેલખાનામાં કેદ કરી દો કાલે તેને મૃત્યુદંડ યાની કે મોતની સજા આપવામાં આવશે। માલવજી કહેતે હે મૃત્યુદંડ પાને સે પહેલે એક વાત કી ભીખ માંગતા હો। માલવજી શિવાજીને કહે છે કે હું મૃત્યુદંડ યાની કે મોતની સજા પામતા પહેલા મરતા પહેલા એક ભીખ માંગુ છું એટલે કે એક याचना करू छु। शिवाजी कहते हैं वह क्या। शिवाजी कहे छे के ए शू। मालव जी कहते हैं मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ। मालव जी शिवाजी ने कहे छे के हूँ मरता पहला एक बार मारी पूजनीय माता ना दर्शन करवा तेने जोवा माटे इच्छा राखू छु। शिवाजी कहते हैं यदि तुम अपनी माता के दर्शन करके न लौटे तो। शिवाजी कहे छे के हूँ तने जवा दो पर तू दर्शन करी माता ने मळी अने पाछो न आव्यो तो। मालवजी कहते हैं मैं वीर पुत्र हूँ झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता प्रतिज्ञा करता हूँ कि माता के दर्शन करके अवश्य जल्दी लौट आऊंगा। मालवजी कहे छे કે હું એક વીર પુત્ર છું ઝૂઠ બોલકર ખોટું બોલી અને મૃત્યુના ડરથી બચવા માટે ભાગવા માટે હું જતો નથી। પ્રતિજ્ઞા કરતા હું તે અત્યારે સંકલ્પ કરે છે કે મારા માતાના મારા મમ્મીને મળી અને હું અવશ્ય હી જલ્દી લોટ આવુંગા હું જરૂરથી ઝડપથી આવી જઈશ। शिवाजी कहते हैं बालक की वीरता की मन ही मन सराहना करते हुए। शिवाजी महाराज आ बालक की वीरता की मनमाने मनमाज खूब प्रशंसा करे छे। अच्छा जाओ यही देखना है मालव जी का प्रस्थान। शिवाजी कहे छे कि सारू तो पछी जा अने तारी माता ने मळी ले। આજ જોવું છે કે તે પ્રતિજ્ઞા પાલન કઈ રીતે કરે છે। તો વિદ્યાર્થી મિત્રો આ ભાગમાં બસ આટલું રાખીએ। ફરી પાછા મળીશું આવતા લેક્ચરમાં।
આ એકમને પૂર્ણ કરીશું. ત્યાં સુધી બધાને નમસ્કાર.